हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबस कुम ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा हूँ नामवर सोनल आप सब हूँ हार्दिक स्वागत करू छु। अपने आज स्पेलिंग आई वाला शिखवाना छे। आई એટલે आई नो ई શું થાય आई नो ई। હવે આપણે આ તો ખબર જ છે બધાને કે વોવલ્સ વાળા આપણે સ્પેલિંગ પાકા કરીએ છે આઈ ઈ ઓ યુ વાળા, એમાં આપણે આઈ ના સ્પેલિંગ જે છે એ આપણે સ્પેલિંગ કરવાના છે। આઈ એટલે ઈ, આઈ અને ડી છે તો ઈ, આઈ જી તો ઈ, આઈ એમ ઈમ, આઈ ટી ઈટ, આઈ એક્સ એક્સ, આઈ ઇન ઈન, આઈ પી ઈટ, આઈ ડી ઈબ। ઈ એટલે આઈ ડી ઈડ, આઈ જી ઈગ, આઈ એમ ઈમ, આઈ ટી ઈટ, આઈ એક્સ એક્સ, આઈ એન ઈમ, આઈ પી ઈબ, આઈ ડી ઈબ। આ રીતના ઉચ્ચારણ સાથે એને બોલાય છે। હવે આપણે એના સ્પેલિંગ આપણને જે આપ્યા છે તમારે સ્પેલિંગ જે ફોર લાઈન ની બુક ની અંદર લખવાના છે અને ત્યારબાદ આપણે આને રફ બુક માં ત્રણ વાર આ સ્પેલિંગ લખી ને પાકા કરવાના છે। એક સ્પેલિંગ ત્રણ વાર લખી અને પાકો કરવાનો છે। હવે આપણે આગળ સ્પેલિંગ જે ભણ્યા હતા એમાં ઘણા બધા સ્પેલિંગ કોમન, એમાં પણ બાળક હતી, બાળકનું એક હતું તો બાળકને શું કહેવાય ઇંગ્લિશમાં તો કે કિડ, શું કહેવાય કિડ, તો અહીંયા લખું છું કિડ। હવે આપણે એનો સ્પેલિંગ બનાવવો છે તો આ શું છે ક કનો કે। હવે આ રસવાઈ આપેલી છે ને એનો થાય આઈ, રસવાઈ નો આઈ થાય અને આ ડ છે તો ડ નો ડી, કે આઈ ડી એટલે ઈ। આ રીતના એનો સ્પેલિંગ બને છે ક નો કે, રસવાઈ નો આઈ અને ડ નો ડી, કિડ એટલે બાળક, શું થાય બાળક। તો આ રીતના આપણે સ્પેલિંગ લખવાના છે કે આઈ ડી કિડ એટલે બાળક। હવે ત્યારબાદ લીડ, લીડ એટલે ઢાંકણું, શું થાય છે ઢાંકણું, આપણે જે ડબ્બાનું છે ગરવાનું છે કોઈ પણ ઢાંકણું હોય એને કહેવાય લીડ। તો અહીંયા હું લખું છું લીડ। લ કેવો છે, લ નો એલ થાય, રસવાઈ છે એટલે એનો આઈ થાય અને ડ છે તેનો ડી, એલ આઈ ડી લીડ એટલે ઢાંકણું। તો અહીંયા લખીશું ઢાંકણું, એલ આઈ ડી લીડ એટલે ઢાંકણું। હવે ત્યારબાદ આપણને અહીંયા સ્પેલિંગ આપેલો છે લાળિયાનો, જે નાના બાળકો ને મોઢા અહીંયા ગળા પાસે રાખવામાં આવે છે ને જયારે જમતા હોય છે એને કહેવાય છે બીબ, ઇંગ્લિશમાં શું કહેવાય બીબ, બીબ એટલે લાળી। તો અહીંયા લખું છું બીબ। હવે અહીંયા આપણે એનો સ્પેલિંગ બનાવી, બ છે તો બનો બી, પછી આ રસવાઈ છે તો એનો શું થાય આઈ અને પાછો બ આપેલો છે તો એનો પણ બી, બી આઈ બી બી બટલે લાળી। તો અહીંયા લખીશ લાળી, બી આઈ બી બી બટલે લાળી, બી આઈ બી બી બટલે લાળી। હવે ત્યારબાદ આપણને નીબ એટલે ટાંક, જે આપણે બોલપેન નો પોઈન્ટ હોય ને એને કહેવાય આ રીતના, જો ચિત્રમાં આપણે જોઈ શકીએ છે અહીંયા આપણને આપેલો છે નીબ એટલે પોઈન્ટ હોય ને જે એને કહેવાય નીબ, નીબ। ન છે, ન નો એન, રસવાઈ છે તો એનો આઈ, બ નો બી, એન આઈ બી નીબ એટલે શું થાય ટાંક થાય ટાંક, એન આઈ બી નીબ એટલે ટાંક। હવે ત્યારબાદ આપેલું છે અંજીર, જે હોય આપણે ચિત્રમાં જોઈ શકીએ આને કહેવાય અંજીર। હવે આને લખું છું ફીગ, અંજીર ને શું કહેવાય ફીગ, તો અહીંયા આપણે ફટાકડાનો ફ છે તો એનો શું થાય ફ નો એફ, પછી રસવાઈ છે તેનો આઈ અને ગણપતિ નો ગ છે તેનો થાય જી, એફ આઈ જી ફીગ એટલે અંજીર, એફ આઈ જી ફીગ એટલે અંજીર। હવે ત્યારબાદ આપણને આપેલો છે અહીંયા ડુકર નો સ્પેલિંગ, ડુકર એટલે ભૂંડ જે હોય છે આપણે જોયું હશે ઘણા, એ તો આ છે પીગ એને આપણે ભૂંડ કહીએ છીએ પણ ડુકર આપણે એને શું કહેવાય પી, ઇંગ્લિશમાં એને કહેવાય પી, પ છે તો પણ પી, પછી રસવાઈ છે તો એનો આઈ, પછી ગ છે તો એનો જી, જી ગનો જી, પનો પી, રસવાઈ છે એનો આઈ અને ગનો જી, પી એટલે ડુકર, પી આઈ જી પી એટલે ડુકર। હવે આપણે બધા સ્પેલિંગ ફરીવાર બોલવાનો પ્રયત્ન કરીશું, કે આઈ ડી કી એટલે બાળક,
ढापन हूँ, बी आई डी बी बदले लाड़ी हूँ, एन आई बी नी बदले टांग, एफ आई जी पी बदले अंजीर, पी आई जी पी बदले डुकर। तो आ रीतना तुम्हारे स्पेलिंग लगता जवाना छे, बोलवाना छे ने पाका पण करवाना छे। तो फोर लाइन की बुक में एक बार स्पेलिंग लखो, त्यार बाद आ स्पेलिंग ने तुम्हें तुम्हारी रफ बुक में त्रण वार स्पेलिंग लखवाना छे ने सारी रीतना पाका करीने याद रखवाना छे। तो आना पछीना नेक्स्ट लेक्चर में आपणे बधा फरी वार मळीशुं। थैंक यू।